नमस्कार, हृदयन आपनों स्वागत है। तलाटी बिन सचिव वाला क्लार्क अथवा तो आईटी सुपरवाइजर इंस्ट्रक्टर कोई पण एग्जाम की तैयारी करता हो तेवा मित्रों माटे डेली एक वीडियो मूकीए छे के जेमां जीके ना क्वेश्चन बनावीए छे। तो चलो जोईए, सौ प्रथम आपणे क्वेश्चन पूछीए छे अने नेक्स्ट वीडियो में तेना आंसर आपीए छे। तो हाल जे पहला मैं क्वेश्चन पूछा था तेमना आंसर आपी दऊं। विश्व में सौथी ऊंडी खाई कई छे? तो विश्व में सौथी ऊंडी खाई मारिया के जे प्रशांत महासागर में आवेली छे ते छे। तेनी ऊंडाई नी वात करिए तो 11,033 मीटर छे। त्यारबाद टोंगा खाई तेनी वात करिए तो तेनी ऊंडाई 10,882 मीटर छे। त्यारबाद आपणे डेथ वेली नी वात करिए तो डेथ वेली के जे नॉर्थ अमेरिका में सौथी नीचू स्थळ तरीके जाणवामां आवे छे तो ते छे डेथ वेली। ओके, आगळ जोईए। नीचेनामांथी कया खंडमां सौथी ओछा देश छे? आ थोड़ो कन्फ्यूजिंग क्वेश्चन छे पण पूछाई शके एवो छे। हवे आपणे एशियानी वात करी लईए तो तेमां कुल 47 देश छे। त्यारबाद वात करीए तो आफ्रिकामां 54 देशो छे। त्यारबाद યુરોપમાં તો યુરોપમાં 45 દેશો છે। તમે જુઓ કન્ફ્યુઝિંગ ક્વેશ્ચન થઈ શકે એવો છે, ભલે થોડો સહેલો છે તો પણ। હવે આપણે ક્વેશ્ચન શું હતો, નીચેનામાંથી કયા ખંડમાં સૌથી ઓછા દેશ છે? તો સેમાં યુરોપમાં સૌથી ઓછા દેશ છે। હવે યુરોપમાં જ સૌથી મોટો અને નાનો દેશ તે થોડું જાણવું હોય તો યુરોપમાં સૌથી મોટો દેશ તો તે રશિયા છે અને સૌથી નાનો દેશ આપણે વાત કરીએ તો તેમાં વેટિકન સિટી। આપણા ઘણા બધા મિત્રોએ નામ સાંભળ્યું હશે આ સિટીનું, બરોબર? સર્વાધિક મોટો પાર્ક આલ્બર્ટા કયા દેશમાં આવેલ છે? સૌથી મોટું, સૌથી કંઈક અલગ હોય આવું બધું પૂછાતું હોય છે। તો સૌથી મોટો પાર્ક આલ્બર્ટા તે કેનેડા ખાતે આવેલો છે। કેનેડાની વાત કરીએ તો સૌથી વધુ કાગળ પણ તે જ ઉત્પન્ન કરે છે। ત્યારબાદ વાત કરીએ તો કેનેડામાં સૌથી મોટી સોનાની ખાણ જેને ઓન્ટેરિયો તે તરીકે ઓળખવામાં આવે છે તે પણ કેનેડામાં જ આવેલી છે, બરોબર? આગળ જોઈએ, ભારતના એન્ટાર્કટિકામાં 3 અનુસંધાન કેન્દ્રો છે, તેમાંથી નીચેનામાં કયું નામ કે જે ખોટું છે? ગંગોત્રી, ગાયત્રી, મૈત્રી અને ભારતી। તો 1983-84માં ગંગોત્રી તે સ્થાપવામાં આવ્યું, ત્યારબાદ દક્ષિણ ગંગોત્રી। ઓકે, ત્યારબાદ વાત કરીએ તો મૈત્રી તે 1988માં સ્થાપવામાં આવ્યું છે અને ત્યારબાદ ભારતી 2012માં। આ બધા રિસર્ચ સેન્ટરો સ્થાપવામાં આવ્યા છે। તો ગાયત્રી આ નામનું અનુસંધાન કેન્દ્ર એન્ટાર્કટિકામાં સ્થાપવામાં આવેલું નથી। ઓકે, આગળ જોઈએ, જેમ્સ કુકે કયો ખંડ શોધેલો હતો? તો 1772-75 દરમિયાન જેમ્સ કુકે વિશ્વ પરિભ્રમણ દરમિયાન એન્ટાર્કટિકા ખંડ શોધ્યો હતો। હવે આ તો થઈ કે એન્ટાર્કટિકાની વાત, ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયન ખંડ શોધવા વાળા એબેલ તસ્માન, થોડો લખવાનો પ્રોબ્લેમ થઈ રહ્યો છે, ઘણા બધા મિત્રો કહે છે કે અક્ષર બરોબર ઉકલાતા નથી, થોડા ટાઈમમાં આપણે તે પ્રોબ્લેમનું પણ સોલ્યુશન લઈ આવશું। પહેલું નામ તસ્માન કીધું અને તેવી જ રીતે જે એન્ટાર્કટિકા ખંડ ગોત્યો છે તેવા જેમ્સ કુકે પણ ઓસ્ટ્રેલિયા ખંડ શોધવામાં સહાયરૂપ થયા છે, તો તે બંનેના નામ આવે છે। હવે આગળ જોઈએ, હવે જે આજે ક્વેશ્ચન જોવાના છે તે જોઈ લઈએ। ભારતનું વાઇન કેપિટલ ઉદયપુર, નાસિક, બેંગ્લોર કે મુંબઈ? ભારતનું ડેટ્રોઇટ, બેંગ્લોર, કેરળ, જયપુર કે પીથમપુર? એશિયાના ઈંડાની ટોપલી, પંજાબ, આંધ્રપ્રદેશ, મેઘાલય કે જોધપુર? સ્લીપલેસ સિટી, જયપુર, જમશેદપુર, મદુરાઈ કે શ્રીનગર? અને ત્યારબાદ લીચી શહેર, મસૂરી, દહેરાદૂન, પ્રયાગ અને અમૃતસર? કોઈક વાર છેલ્લા ક્વેશ્ચન પણ લેવા પડે છે, કારણ કે આપણા આઈટીઆઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની તૈયારી કરતા મિત્રો કે જેઓ ટેકનિકલ ફિલ્ડથી બિલોંગ કરે છે તો એકદમ હાઈ ક્વેશ્ચન તેઓ એબ્સોર્બ નહીં કરી શકે તે કારણોસર। ઓકે,
થેન્ક યુ. કંઈ સજેશન હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો.